जय हिंद विद्यार्थीओ, हूँ छु पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रतावापी। आपणे तमारी जे फर्स्ट टर्मिनल एग्जाम आवी रही छे एना जे चैप्टर छे ए कम्प्लीटली आपणा पूरा थई गया छे। हवे आजना वीडियोनी अंदर हूँ तमने तमारो जे 30% सिलेबस कट थयो छे वर्ष 2020-21 माटे, तो एनी अंदर अमे ग्रुपमां तमने केटलो पोर्शन कट थयो छे, केटली तैयारी करवानी छे ए मोकली ज आप्यु छे, अने मने आशा छे कि तमे ए प्रमाणे तैयारी चालू ज करी दीधी छे। आम छतां घणा स्टूडेंटने डाउट छे कि स्वाध्यायना कया सवाल करवाना छे, कोयડાના લખાણ સંબંધિત પ્રશ્ન કયા કરવાના છે, તો મને એવું લાગે છે કે તમને એ વાતનું ટેન્શન છે કે કયા સવાલ તમારા રહી ના જાય, બરાબર। તો આજ હવે પછી જે બે વિડીયો આવશે એ ટોટલી આપણે તમારા જે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ છે એને રિલેટેડ વિડીયો મેં બનાવ્યા છે। એની અંદર પેપર કેવી રીતે લખવાનું એને રિલેટેડ લઈને આજના વિડીયોની અંદર હું તમને તમારો જે 30% સિલેબસ કટ થયો છે એની અંદર તમારે કોયડા લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના કયા ક્વેશ્ચન કરવાના જ છે એ હું તમને સમજાવીશ। હવે એના માટે તમારી પાસે પાર્ટ 1 અને પાર્ટ 2ની બંને બુક હોવી જોઈએ। અહીંયા હું તમને નંબર લખાવીને ટિકમાર્ક કરાવતી રહીશ, અથવા વિડીયો મારો પૂરો થાય એટલે તમને સ્ક્રીનશોટ લેવા માટે ટાઈમ આપીશ, તો તમે એ રીતે પણ એને ટિકમાર્ક કરી શકો। તો તમારી પાસે તમારી પાર્ટ 1, પાર્ટ 2 અને પેન્સિલ હોવી જોઈએ। ચલો ફટાફટ લઈ લો, એટલી વાર હું બોર્ડ પર પોર્શન લખી દઉં, ખ્યાલ આવશે। ચલો સૌથી પહેલાં જુઓ ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે ઘન અવસ્થા, એની અંદર ક્ષતિ પછીનો જે પોર્શન છે એ 30% સિલેબસ કટ થયો છે એની અંદર નીકળી ગયો। ફરીથી યાદ રાખજો, આ જે બધું કટ થયું છે માત્ર ને માત્ર તમારા બોર્ડની એક્ઝામ માટે જ કટ થયું છે, JEE નીટની અંદર તમારે તૈયાર કરવાનું રહેશે, ખ્યાલ આવશે। હવે હું તમને એવા ક્વેશ્ચન બતાવું છું જે તમારે કરવાના જ છે, કેન્સલ થયેલા જે છે આમાં જે નંબર નહીં આવશે એ તમારે નથી કરવાના, ખ્યાલ આવશે। સૌથી પહેલાં જુઓ કોયડો, તો કોયડાની અંદર જે ક્વેશ્ચન નંબર 1.1-1.5 સુધીના છે ક્વેશ્ચન એ તમારે બધા કરવાના છે। એના પછી જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એની અંદર પણ 1.1-1.21 સુધીના જે ક્વેશ્ચન છે એ બધા તમારે કરવાના છે। હવે સ્વાધ્યાયની અંદર એક બે ક્વેશ્ચન તમારા વચ્ચેના જે છે એ ચુંબકીય ગુણધર્મને આધારિત છે, તો એ આપણે કયા નથી કરવાના એ નથી જોતા, જે કરવાના તે તમને બતાવું છું। તો સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 1.1-1.16 સુધીના તો તમારે કરવાના જ છે, ત્યારે જોઈ લો, પછી તમને સ્ક્રીનશોટ લેવાનો ટાઈમ આપીશ ઇનફ, તો ત્યારે તમે સ્ક્રીનશોટ લઈને ટિકમાર્ક કરી શકો। એના પછી 19 પછી વચ્ચે વચ્ચેના નંબરના જે ક્વેશ્ચન છે એ નથી કરવાના, તો સૌથી પહેલાં 19મો કરવાનો છે, 21મો કરવાનો છે, 23, 24 અને 25। તો તમારું જે ચેપ્ટર નંબર 1 છે ઘન અવસ્થા એની અંદર 30% સિલેબસ કટ થયા પછી આટલા ક્વેશ્ચન છે જે તમારે કરવાના છે, ખ્યાલ આવશે। ચલો હવે સ્ક્રીનશોટ લઈ લો અને એની નોટ્સ બનાવી રાખજો। ચલો હવે જુઓ ચેપ્ટર નંબર 2 દ્રાવણો, એની અંદર દ્રાવ્યતાવાળો પોર્શન કે જે હતો હેનરીનો નિયમ એને આધારિત બધા જે થિયરી છે દાખલા છે તમારા 30%માંથી નીકળી ગયા છે, તે સિવાય આદર્શ દ્રાવણ, બિન આદર્શ દ્રાવણ નીકળી ગયું છે, અને લાસ્ટ અસામાન્ય આણ્વીય દળ એટલે કે આઈ જે હતું એ તમારો વંઠ ઓફ અવયવ આઈ એ પોર્શન નીકળી ગયો છે। હવે એના સિવાય જે સિલેબસ રહી ગયો છે એની અંદર તમારે જે ક્વેશ્ચન કરવાના છે કોયડા લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના તે આ નંબરના ક્વેશ્ચન છે, જોઈ લો તમે જે રીતનું ટેક કર્યું છે એમાં આ ક્વેશ્ચન બધા આવી જાય છે કે નહીં। સૌથી પહેલાં કોયડાનો દાખલા નંબર 2.1-2.3 કરવાનો છે, 2.5-2.11 એટલે એના પછીના જે વધારાના ક્વેશ્ચન છે એ તમારે નથી કરવાના। લખાણ સંબંધિત પ્રશ્નમાં પણ 2.1-2.5 સુધીના ક્વેશ્ચન કરવાના છે અને એની સાથે એને વચ્ચેના નથી કરવાના, પછી 2.8-2.12 સુધીના જે ક્વેશ્ચન છે એ તમારે કરવાના છે। સ્વાધ્યાયની અંદરના ક્વેશ્ચન જુઓ, તો એની અંદર વચ્ચે વચ્ચે છે ક્વેશ્ચન જે તમારા જે 30% નીકળી ગયો એની અંદરથી નીકળી જશે, હવે જે કરવાના છે ક્વેશ્ચન તે જુઓ, તો 2.1-2.10 સુધીના જે ક્વેશ્ચન છે એ બધા જ છે તમારા સિલેબસમાં,
પછી 2.14 થી 2.35 સુધીના જે પણ દાખલા થિયરી છે એ બધી સિલેબસમાં છે. એના પછી સીધો કયો ક્વેશ્ચન છે 2.38, ખ્યાલ આવશે? તો આટલા ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2માંથી કરવાના છે. ચલો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો ચેપ્ટર નંબર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાન, એની અંદર વિદ્યુત રાસાયણિક કોષ એટલે પહેલાં જે ત્રણ આકૃતિ આપી છે તે પોર્શન, વાહકતા એટલે એમાં અવરોધ અવરોધકતા એ જોતા હતા તે પોર્શન, એમાં કોહલ રસનો નિયમ આવી જાય એ બધું કાઢી નાખ્યું છે, મોલર વાહકતા અને લાસ્ટ જે બેટરી હતી એ બધી બેટરીઓ કાઢી નાખી છે, ધાતુ ક્ષારણ કાઢી નાખ્યું છે. તો તે સિવાયના જે ક્વેશ્ચન રહી જશે જે તમારે કરવાના છે એ આ ટાઈપના છે. આની અંદર બહુ વેરિએશન છે, વચ્ચે વચ્ચે ઘણા ક્વેશ્ચન તમારા નીકળી ગયા છે. તમારે જે કોયડાના સવાલ કરવાના છે, કોયડા નંબર 3.1 થી 3.3, એના પછી સીધો છે કરવાનો છે એ છે 3.10, એના પછી જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એ છે 3.1 થી 3.6, વચ્ચેના નથી, ત્યારબાદ 3.10 થી 3.12 સુધીના ક્વેશ્ચન. અને જે સ્વાધ્યાય છે એની અંદર સૌથી પહેલાં 3.1 થી 3.6 સુધીના જે ક્વેશ્ચન છે એ છે, એના પછી 3.12 થી 3.18 સુધીના, એટલે મોલર વાહકતાના જે આલેખ આપણે જોયા હતા એ તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે. તો ચેપ્ટર નંબર 3 માટે આટલા સવાલ કરવાના છે. ચલો આપણ સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ ચોથું ચેપ્ટર કે જે છે રાસાયણિક ગતિકી, એની અંદર વેગચળાંક પર તાપમાનની અસર, સંઘાત અને પાછળવાળું જે તમે સક્રિયકરણ ઉર્જા જોતા હતા, ઉદ્દીપન, એ બધો પોર્શન એ લોકોએ 30%માં કાઢી નાખ્યો છે. હવે તે સિવાય જે રહી જાય છે તે જુઓ, તો એ છે 4. જે કોયડાના ક્વેશ્ચન કરવાના છે એ છે 4.1 થી 4.7, એના પછી જે લખાણ સંબંધિત પ્રશ્ન છે એ છે 4.1 થી 4.6, સ્વાધ્યાયના જે ક્વેશ્ચન છે એની અંદર વચ્ચે વચ્ચેના ઘણા સવાલ નથી, તો કયા ક્વેશ્ચન કરવાના છે તે જુઓ. તો 4.1 થી 4.6, 4.8 થી 4.21, 4.24 અને 4.25, ખ્યાલ આવશે? તો આ 1 થી 4 ચેપ્ટર જે એવા છે કે તમારા 12મા ધોરણના બંને સેમ મળીને જે ફિઝિકલ કેમિસ્ટ્રી હોય છે એટલે કે જે ભૌતિક રસાયણ વિજ્ઞાન કહેવાય એને રિલેટેડ 4 ચેપ્ટર છે. આપણા 6 ચેપ્ટર એવા છે જે તમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ બહુ જ અગત્યના છે. તો અત્યારે તમારી પાસે જે એક્ઝામ આવવાની છે એના માટે આ 4 ચેપ્ટર એકદમ વ્યવસ્થિત તૈયાર કરજો. જેટલો બી પોર્શન નીકળી ગયો તે સિવાય ઘણો ઓછો પોર્શન રહી ગયો છે. અને તમે જો જૂના પેપર જોશો તો મોસ્ટ ઓફલી દાખલાની રકમના જરાક અમસ તો ચેન્જ કરે છે, બાકી રીત તો એની એ જ રહે છે. તો આ એવા ચેપ્ટર છે જેની અંદર જો તમે ધારો તો જે તમારા 4-4 માર્કના ક્વેશ્ચનમાં દાખલા આવે છે એના સીધા માર્ક્સ કવર કરી શકો, ખ્યાલ આવશે? ચલો તો આ તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે જુઓ ચેપ્ટર નંબર 10, હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. તો એની અંદરથી જે 30% સિલેબસ કટ થયો એની અંદર હેલો એરિન સંયોજનોની બનાવટ નીકળી ગઈ, તે સિવાય ભૌતિક ગુણધર્મ નીકળી ગયા છે. પાછળ તમને જે પોલી હેલોજન સંયોજનો આપ્યા છે એ આખો પોર્શન નીકળી ગયો છે. હવે પછી જે 2 ચેપ્ટર છે એ ઓર્ગેનિકના ચેપ્ટર છે, એટલે એમાં ખાસ લખીને તૈયારી કરજો. પ્લસ જ્યારે એ ચેપ્ટર ચલાવ્યા હતા ત્યારે બધી જ પ્રક્રિયાને શોર્ટમાં કેવી રીતે યાદ રાખવાની એ પણ મેં તમને સમજાવ્યું હતું. કન્ટિન્યુઅસ બોર્ડની અંદર કયા સવાલ સૌથી વધારે વાર પૂછાયા છે એ પણ તમને સમજાવ્યું હતું, તો એ રીતની તૈયારી કરજો. ચલો હવે આ ચેપ્ટરની અંદર જે ક્વેશ્ચન કરવાના છે તમારે, કોયડા લખાણ સંબંધિત અને સ્વાધ્યાયના, તે ક્વેશ્ચન જુઓ. તો સૌથી પહેલાં જે કોયડાના ક્વેશ્ચન કરવાના છે એ છે 10.1 થી 10.8, એના પછી છે લખાણ સંબંધિત પ્રશ્ન. તો એની અંદર વચ્ચેના જે ભૌતિક ગુણધર્મવાળા હેલો એરિનની બનાવટ છે એ બધું નીકળી જશે, એટલે 10.1 થી 10.5 હશે કરવાના. બીજા છે 10.7 થી 10.9. તો આટલા લખાણ સંબંધિત પ્રશ્ન છે જે તમારે કરવાના છે. સ્વાધ્યાયની અંદર થોડું અલગ છે, સ્વાધ્યાયના ક્વેશ્ચન જુઓ જે તમારે કરવાના છે. તો સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તમને બધા IUPAC નામ, સંઘટકો એના ક્વેશ્ચન છે 10.1 થી 10.3, એ તમારે બધા કરવાના છે. એના પછી છે 10.5 થી 10.11, એટલે એની વચ્ચેના જે ક્વેશ્ચન છે એ નથી કરવાના.
હવે જે ક્વેશ્ચન નંબર 10.12 છે એની અંદર તમારે પહેલો અને ત્રીજો કરવાનો છે. એમાં જે બીજો ક્વેશ્ચન છે એ હેલોએરિનનો છે એટલે એ નથી કરવાનો. એના પછી જે ક્વેશ્ચન કરવાના છે એ છે 10.14 થી 10.17 સુધીના, એ બધા ક્વેશ્ચન છે. હવે આ 10.19માં ખાસ ધ્યાન રાખજો, એની અંદર તમને લગભગ કાર્બનિક પરિવર્તન પૂછ્યા છે. તેમાં મારે લખવું હતું તો આ રીતે પણ લખી શકતે કે 8મું પરિવર્તન અને 20મું પરિવર્તન. જુઓ, 8મું અને 20મું પરિવર્તન એવું છે જે હેલોએરિનનું છે એ નથી કરવાનું, તે સિવાયના બધા જ કરવાના છે. તે કયા કયા છે? તો 1 to 7, પછી 9 to 19, અને પછી જે 20 નંબરનું પરિવર્તન છે એ તમારે નથી કરવાનું. ખ્યાલ આવશે? એના પછી તો 10.20 થી 10.22 સુધીના બધા જ જે ક્વેશ્ચન છે એ તમારો જે સિલેબસ રાખ્યો છે એને રિલેટેડ ક્વેશ્ચન છે. તો ખાસ ઓર્ગેનિકનો પોર્શન છે એટલે લખીને તૈયાર કરજો. વાંચશો ત્યારે તમને એવું જ લાગશે કે બધું આવડે છે. પણ મેં તમને કીધું હતું કે સમીકરણના જ્યારે તમે બંધારણ લખતા હોય માત્ર એક એચ લખવાનો રહી ગયો તોય તમારી પ્રક્રિયા શું થાય, ખોટી પડે. તો ખાસ આ રીતે તૈયારી કરજો એની. ખ્યાલ આવશે? ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો. અને લાસ્ટ ચેપ્ટર જુઓ, ચેપ્ટર નંબર 11 કે જે છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો, એની અંદરથી તમારા ભૌતિક ગુણધર્મ કાઢી નાખ્યા છે. પછી ફિનોલની જે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, ઇથરની જે પ્રક્રિયાઓ છે એટલો પોર્શન 30%માં નીકળી ગયો છે. તે સિવાય જે પોર્શન રહી જાય છે એની અંદરથી તમારે જે ક્વેશ્ચન કરવાના છે તે જુઓ. તો એ છે કોયડાના ક્વેશ્ચન નંબર 11.1, 11.2, એના પછી છે 11.4 to 11.7. લખાણ સંબંધિત જે પ્રશ્ન છે એ હશે 11.1 to 11.10. હવે 11.12 નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર કદાચ 3 પ્રક્રિયા 4 પ્રક્રિયા આપી છે, એની અંદરથી તમારે પહેલી, બીજી અને ચોથી કરવાની છે. અને જે સ્વાધ્યાયના ક્વેશ્ચન કરવાના છે તે જુઓ. તો સૌથી પહેલાં 11.1 થી 11.3 છે આ યુપીએસસી નામને એને રિલેટેડ છે તે બધા કરવાના છે. એના પછી 11.6 થી 11.21 નંબરના ક્વેશ્ચન, પછી છે 11.23 થી 11.28 નંબરનો ક્વેશ્ચન એ કરવાના છે. અને લાસ્ટ 11.30, 11.32 અને 11.33. તો આ જે છે તમારો જે ફર્સ્ટ ટર્મિનલ એક્ઝામ છે એના જે સિલેબસ છે એની અંદર બોર્ડના જે 30% સિલેબસ કટ થયો છે એના પછીના જે ક્વેશ્ચન તમારા રહી ગયા છે એ હશે. ખ્યાલ આવશે? હવે તમારી પાસે ચાન્સ છે કે તમે આ એટલું વ્યવસ્થિત તૈયાર કરો કે તમારી જે બોર્ડની એક્ઝામ આવે ત્યારે તમારે રિવિઝન કરવાનું જ રહે. એક્ઝામ ભલે તમારે ઘરે બેસીને આપવાની હોય પણ તમારે એ રીતે એક્ઝામ આપવાની છે જાણે તમે સ્કૂલમાં આવીને જ અથવા તો બોર્ડની એક્ઝામ આપતા હોય એ જ રીતે પ્રિપેરેશન કરતા હોય. અને આટલું તૈયાર થઈ જશે તો પછી જે આવનાર એક્ઝામ છે એમાં તમારે રિવિઝન કરવાનું જ રહેશે. ખ્યાલ આવશે? ચલો એને પછી આપણે પેપર સ્ટાઇલ અને પેપર કેવી રીતે લખવાનું એનું જોઈશું, એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તે પહેલાં આ જે છે એનો સ્ક્રીનશોટ લઈ લો.